ક્લાબ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચિસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર. ગુજરાત યુનિવર્સિટી ખાતે નવીનીકરણ પામેલા સેનેટ હોલને ડિજિટલ લાયબ્રેરીનું લોકાર્પણ. કોંગ્રેસના સત્તાના સપના ચકનાચૂર કરવાનો સમય આવી ગયો છે, કહ્યું અમિત શાહે. રક્ષા શક્તિ યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ સંપન્ન. 338 યુવા છાત્રોને પદવી મેડલ્સ એનાયત. પાટણવાડા રોહિત સમાજ દ્વારા બેચરાદી ખાતે સન્માન સમારોહ યોજાયો. રાજાણી મસાલે જીવન ભર કા અતૂટ બંધ. રાજાણી ચાય અગરબત્તી મસાલા ઓર માચિસ. ગુજરાત યુનિવર્સિટી ખાતે નવીનીકરણ પામેલા સેનેટ હોલ અને ડિજિટલ લાયબ્રેરીનું આ પ્રસંગે પ્રાસંગિક સંબોધન કરતા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીનો જળહળતો ઇતિહાસ રહેલો છે, ત્યારે આજના સમયમાં નવીનીકરણ પામેલા વાતાનુકૂલિત સેનેટ હોલ અને ડિજિટલ લાયબ્રેરી વિદ્યાર્થીઓના શિક્ષણ વિકાસમાં ઘણો મહત્વનો ભાગ ભજવશે. વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર ભારત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા સપનાને સાકાર કરવા કટિબદ્ધ છે, ત્યારે ડિજિટલ લાયબ્રેરીનું અદ્યતન રૂપ ધારણ કરવા પાછળ મહેનત કરનાર તમામ લોકોને મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની સેવા ઉપલબ્ધ કરવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટી દ્વારા એજ્યુકેશન ફેર અને વિશ્વ યોગ દિવસે જેવી બે મહત્વની પૂર્ણ અને મોટી ઇવેન્ટમાં પોતાના સહભાગી નોંધાવીને સફળતાપૂર્વક પાર પાડવા બદલ ઇવેન્ટ સાથે જોડાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. મોટી સંખ્યામાં હાજર વિદ્યાર્થીઓને મંત્રીએ સમાજના ઉપયોગી કામો માટે આહવાન કરતા જણાવ્યું કે દરેક વિદ્યાર્થી સંશોધન કરવામાં ઊંડો રસ લેવો જોઈએ. વધુમાં તેમણે મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓ શૌચાલય અંગેની જાગૃતતા ફેલાવવા માટેના કાર્યને બિરદાવવામાં આવ્યો હતો, તે બદલ સરાહના કરી હતી. આજે પ્રકારે શિક્ષણની સાથે સાથે સામાજિક વિકાસમાં પણ સહભાગી થવા જણાવ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટી સેનેટ હોલના આર્કિટેક્ટ શીતલ સુકરનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ હિમાંશુ પંડ્યા, પૂર્વ ઉપકુલપતિ એમ એન પટેલ, કાર્યકારી કુલસચિવ પિયુષ પટેલ, લાયબ્રેરીયન યોગેશ પારેખ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત પણ રહ્યા હતા. સુરત જિલ્લાના મહુવા તાલુકા ખાતે દક્ષિણ ગુજરાત ઝોનના 8 જિલ્લાના પેજ પ્રમુખોના વિજય વિશ્વાસ સંમેલનને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસના સત્તા સપના ચકનાચૂર કરવાનો સમય હવે પાકી ગયો છે. અમિત શાહે વધુમાં જણાવ્યું કે પેજ પ્રમુખે ભારતના સાચા માલિક છે. શાહે મહિલા મોરચાને 51,000થી વધુ મેદી મૂકીને વિશ્વ રેકોર્ડ કરવા બદલ, તેમનો યુવા મોરચાના કાર્યકરો 150+ પ્રતિક ચિહ્ન નિર્માણ કરીને સ્વાગત કરવા બદલ ખુદ કો અભિનંદન પાઠવ્યા હતા. કાર્યકરોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નિહાળીને જણાવ્યું કે મેં મારી 15 વર્ષના વયથી શરૂ થયેલી રાજકીય કારકિર્દીમાં કાર્યકર્તાઓનું મહાસાગર જેટલું આટલું મોટું વિરાટ સંમેલન ક્યારે જોયું નથી. આ સંમેલનમાં માત્ર દ્રશ્ય જોઈને કોંગ્રેસનું ગુજરાત ચૂંટણી જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયા તેવું સંમેલન તેવું આ મહાસંમેલન છે. સાહેબ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રના સત્તાના સુકાન સંભાળ્યા પછી મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, આસામ, મણિપુર, ગોવા, ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભવ્ય વિજયની હારમાળા સજી દીધી છે. આઝાદીથી માંડીને 1995 સુધી કોંગ્રેસની સરકારની કામગીરી પર પ્રહારો કરતા જણાવ્યું કે આઝાદીની 1995 સુધીમાં ગુજરાતના શાસન કરનાર કોંગ્રેસે પ્રતિનિધિત્વ કરતા સિવાય કંઈ કર્યું નથી. સાહેબ પેજ પ્રમુખોને કાર્યકરોને સંકલ્પ લેવાતા જણાવ્યું કે આગામી ચૂંટણીઓ માત્ર સરકાર બનાવવા નહીં પરંતુ કોંગ્રેસને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે લડવાની છે. છેલ્લા 3 વર્ષમાં વિરોધીઓ કેન્દ્ર સરકાર પર એક પણ ભ્રષ્ટાચારનો આરોપ સુધા પણ લગાડી શકે નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનધન યોજના અંતર્ગત 27 કરોડ જેટલા બેંક ખાતા ખોલીને પ્રત્યેક પરિવારને બેંક સાથે જોડી દીધા છે. આઝાદી 70 વર્ષ બાદ દેશભરના 18,000 જેટલા ગામોમાં અંધકાર હતો, ત્યાં 13,000 જેટલા ગામોનું વીજળીકરણ માત્ર 3 વર્ષના ગાળામાં પૂર્ણ થયેલ છે, જ્યારે બાકીના 5,000 ગામોનું વીજળીકરણ આવતા વર્ષ સુધી પૂર્ણ થયું છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આઝાદીના 70 વર્ષ સુધી દેશમાં 12.5 કરોડ સિલિન્ડરમાંથી 11.70 કરોડ સિલિન્ડર શહેરી વિસ્તારમાં વેચાયા છે, જ્યારે હવે માત્ર 2 વર્ષની અંદર ઉજ્જવલા યોજના અંતર્ગત 2 કરોડ જેટલા સિલિન્ડર ગ્રામ્ય વિસ્તારની માતા બહેનો સુધી પહોંચાડ્યા છે અને 2019 સુધીમાં આ સંખ્યા 5 કરોડ સુધી પહોંચી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રા સંબંધિત કોંગ્રેસના પ્રશ્નોનો જવાબ જણાવ્યું હતું કે ભાજપ સમગ્ર વિશ્વમાં પોતાનો મત મૂકીને તેવા વડાપ્રધાનનું આપવાનું કામ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ
બહુમત હતું. સ્વાગત ભાજપ નું નહીં પણ 125 કરોડ ભારતવાસી નું સ્વાગત છે. કોંગ્રેસ ના તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ કરતા ઓછા સમય વધુ દેશની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઈને ભારતે એકતા અખંડતા સંસ્કૃતિની વિરાસતને વિશ્વ સમક્ષ મૂકી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર યાદવ સહિત અગ્રણીઓ પણ સ્વાગત પ્રવચન પણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની રક્ષા શક્તિ યુનિવર્સિટીને વિશ્વમાં આંતરિક સુરક્ષા રક્ષાની શ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે પ્રસ્થાપિત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ ગુજરાતના રક્ષા શક્તિ યુનિવર્સિટીના ત્રીજા પદવીદાન સમારોહમાં ગુજરાત યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમો દક્ષતા પ્રાપ્ત 338 યુવાનો અને છાત્રાઓને પદવી મેડલ એનાયત કર્યા હતા. પાંડુચેરીના ઉપરાજ્યપાલ અને પૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે ડિગ્રી પ્રાપ્ત થઈ છે, પદવી મળી છે, એવા સૌ પ્રિય ભાઈઓ અને બહેનો, આ પદવીદાન સમારંભ, કોન્વોકેશન ફંક્શન, દીક્ષાંત સમારંભ, એટલે કે શિક્ષિતની સાથે દીક્ષિત, શિક્ષા એક સિલેબસ છે અને દીક્ષા એ જીવન જીવવા માટેની એમને જે શિખામણ આપી હોય છે, એ બંનેનો સમન્વય, શિક્ષિત અને દીક્ષિત, શિક્ષા અને દીક્ષા, એ પદવીદાન સમારંભને કન્વોકેશન ફંક્શન છે. આવનારા દિવસોમાં ગુજરાત અને આ બધી યુનિવર્સિટી કે જ્યાં દુનિયાના વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવશે, અને એ રીતે રક્ષા યુનિવર્સિટી પણ દુનિયાના લોકો માટે અહીંયા આવીને ટ્રેન થવું, અને દુનિયાના પોલીસ ફોર્સો અને એને અહીંથી શિક્ષણ પ્રાપ્ત થાય એના માટે લોકો અહીંયા આવે, એ આવનારા દિવસોમાં આપણે આ યુનિવર્સિટીની કલ્પના કરી રહ્યા છીએ. આપણા છોકરાઓ એ ઓક્સફર્ડ અને હાર્વર્ડ તરફ દોડે છે, હવે લોકો ગાંધીનગર તરફ દોડે, એ પ્રકારે દુનિયાની દિશા બદલાય એમાં આપણે આગળ વધવું છે. કે ઇઝરાયલ સાથેના કરારોમાં દેશની સિક્યુરિટી સાથેની વાત પણ જોડાયેલી હશે, અને એમાં પણ મને ખબર છે, મને વિશ્વાસ છે કે એ સિક્યુરિટી અને ડિફેન્સ એ પણ ગુજરાત પહેલું હશે એમાં ઇઝરાયલ સાથે જોડાવવામાં, અને ત્યારે આપણે રાઈટ ટાઈમ તેને કહીએ કે યોગ્ય સમય આપ્યો છે. આપ સૌના પ્રયત્નોથી રક્ષા ક્ષેત્રમાં પણ ગુજરાત પાછું નહીં રહે એની મને પૂર્ણ શ્રદ્ધા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવચન આપતા જણાવ્યું કે રક્ષા શક્તિ અને પદવી મેળવનાર યુવાનો અન્ય કરતા કંઈક જુદા છે. તેમનું દાયિત્વ સમાજ પ્રત્યે વિશેષ છે. જેમની રાષ્ટ્રની રાજ્યની સુરક્ષા, સમાજ સલામતી, શાંતિના જીવન મંત્ર સાથે પોતાનું ઘડતર કરવું છે. તેઓ આજ યુનિવર્સિટીમાં કારકિર્દી નિર્માણ માટે આવ્યા છે. માત્ર નોકરી કરવી કે અર્થોપાર્જન કરવું એ સામાન્ય ધ્યેય તેમનું ન હોવું જોઈએ. મુખ્યમંત્રી ડિગ્રી પદવી મેળવતા આ યુવાનોને શીખ આપતા જણાવ્યું કે શિક્ષા એ પાઠ્યક્રમ છે અને દીક્ષા એ જીવન પથની સત્યતા છે, અને એ બેના સમન્વયથી પદવીદાન કહેવાય છે. તેમણે સ્પષ્ટ ઉમેર્યું હતું કે ગુજરાતમાં પાછલા વર્ષમાં 15 વર્ષમાં પોલીસ માઇન્ડસેટ, સિક્યુરિટી માઇન્ડસેટ બદલાયો છે, અને વર્ષોના બીબા ડાળ માઇન્ડસેટ, ખંડણી, હુલ્લડો, છાસવા છતાં તોફાનોમાંથી ગુજરાતે બહાર આવીને વિકાસની હડફારા બની રહ્યું છે. તેમ શાંતિ, સલામતી, સુરક્ષા અને કાયદાની વ્યવસ્થા સુદૃષ્ટિત પાયામાં રહેલી છે. ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે કાનૂન રક્ષા સુરક્ષાથી પ્રકાશ પ્રશિક્ષિત નહીં થઈએ ત્યાં સુધી સમાજ વિરોધી તત્વો નસીહત નહીં કરી શકાય. રક્ષા શક્તિ યુનિવર્સિટીના મલ્ટીપલ ડિગ્રી અભ્યાસક્રમમાં રાજ્યના યુવાનો માટે આ શિક્ષિત દીક્ષિત કરે છે તેમ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ વિકાસ સહાય સહિત મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પાટણવાળા રોહિત સમાજ દ્વારા બેતરાઈ ખાતે સમાજના નવનિયુક્ત સરપંચ અને નવનિયુક્ત કર્મચારી અને અધિકારીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમ સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી આત્મારામ પરમારની અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સન્માન સમારોહના કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી આત્મારામ પરમારે જણાવ્યું હતું કે દરેક સમાજમાં વિકાસમાં શિક્ષણ અવિભાજ્ય અંગ છે. સમાજના વિકાસ શિક્ષણ વિના થઈ શકતો નથી. ડોક્ટર બાબા સાહેબના સન્માન માટે સરકાર કટિબદ્ધ બની છે. રાજ્ય સરકારના પારદર્શિક, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના પાયા પર કામ કરી રહ્યા છે. ગરીબોના છેવાડાના માનવીના વિકાસ તેમજ જરૂરથી પૂરી થાય તે માટે સતત કામ થઈ રહ્યું છે. રાજ્યના અંદાજે 70,000 નવી સરકારી નોકરીઓમાં ભરતી થઈ છે, તેમાં જે તમામ મેરિટ
ધોરણે પારદર્શિતા કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન મંત્રી, નવનિયુક્ત સરપંચ શ્રીઓ, અધિકારીઓ, કર્મચારીઓ સ્વાગતને પ્રોત્સાહિત કર્યા હતા. મંત્રીનું સ્વાગત પૂરા મોમેન્ટોના મોટેરાની પ્રતિકૃતિથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત પણ રહ્યા હતા. તો મિત્રો, આ હતા અત્યાર સુધી મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિરાતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.